હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ જીપીએસસી ઓનલાઈન તો શરૂઆત કરીએ આજના કરંટ અફેરની તો સૌથી પહેલાં જોઈએ આજનો દિન વિશેષ તો આજનો દિન વિશેષ છે આંતરરાષ્ટ્રીય નૃત્ય દિવસ એટલે કે ઓગણત્રીસ એપ્રિલ આપણે ખાસ યાદ રાખશું કે અગત્યના દિવસો પરીક્ષામાં વારંવાર પૂછાય છે તો એના વિશે તમામ માહિતી મેળવી જ લેવી તો ઓગણત્રીસ એપ્રિલના રોજ આંતરરાષ્ટ્રીય નૃત્ય દિવસ ઉજવવામાં આવે છે કે જેની શરૂઆત ઓગણીસો ને બ્યાસીથી થઈ હતી આ દિવસ શા માટે ઉજવાય છે તો આ દિવસ જીન જ્યોર્જ નોવરેની યાદમાં ઉજવવામાં આવે છે ખાસ ધ્યાન રાખશું કોની યાદમાં જીન જ્યોર્જ નોવરેની યાદમાં ઉજવવામાં આવે છે ઓકે કોના દ્વારા ઉજવવામાં આવે છે તો ઇન્ટરનેશનલ થિયેટર ઇન્સ્ટિટ્યૂટ દ્વારા તેની ઉજવણી કરવામાં આવે છે તો શું જોયું આપણે આંતરરાષ્ટ્રીય નૃત્ય દિવસ એટલે કે ઓગણત્રીસ એપ્રિલ શરૂઆત ઓગણીસો ને બ્યાસીથી કોની યાદમાં તો જીન જ્યોર્જ નોવરેની યાદમાં અને કોના દ્વારા તો ઇન્ટરનેશનલ થિયેટર ઇન્સ્ટિટ્યૂટ દ્વારા નેક્સ્ટ ન્યૂઝ જોઈએ દિનવિશેષમાં છે આજે રણછોડલાલ છોટાલાલ તેમનો જન્મદિવસ છે તેમનો જન્મ ડાકોરમાં થયો હતો અઢારસો એકસઠમાં અમદાવાદમાં સ્પિનિંગ મિલની સ્થાપના શાહપુરમાં કરી અને અમદાવાદને માન્ચેસ્ટર બનાવવાનો તેમણે પાયો નાખ્યો હતો આપણે પરીક્ષામાં વારંવાર રણછોડલાલ છોટાલાલ વિશે પ્રશ્ન જોતા હોઈએ છીએ તો ખ્યાસ યાદ રાખશું રણછોડલાલ છોટાલાલનો જન્મદિવસ છે જન્મ ક્યાં આવશે ડાકોરમાં આવશે અમદાવાદ એ માન્ચેસ્ટર તરીકે જાણીતું હતું તો આ માન્ચેસ્ટર તરીકે જાણીતું બન્યું એનો પાયો કોણે નાખ્યો હતો તો રણછોડલાલ છોટાલાલે નાખ્યો હતો ક્યારે નાખ્યો હતો અઢારસો એકસઠમાં અમદાવાદમાં સ્પિનિંગ મિલની સ્થાપના શાહપુર વિસ્તારમાં કરી હતી અમદાવાદના શાહપુર વિસ્તારમાં તેમણે આ સ્થાપના કરી હતી અને અમદાવાદની માન્ચેસ્ટર બનવાની સફર અહીંથી જ શરૂ થઈ હતી એવું કહી શકાય તો આજના દિન વિશેષમાં સેના વિશે માહિતી મેળવી રણછોડલાલ છોટાલાલ વિશે તેમનો જન્મ તો ડાકોરમાં અને તેમણે અઢારસો એકસઠમાં અમદાવાદના શાહપુર વિસ્તારમાં સ્પિનિંગ મિલની સ્થાપના કરી નેક્સ્ટ ન્યૂઝ જોઈએ ગુજરાત યુનિવર્સિટી અને નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફાર્માસ્યુટિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ સેન્ટર એ ગુજરાત બંનેને કોરોના વાયરસ પર પરીક્ષણ કરવાની મંજૂરી આપવામાં આવી છે ખાસ યાદ રાખશું બે વસ્તુઓ કોને કોને એક ગુજરાત યુનિવર્સિટી અને નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફાર્માસ્યુટિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ સેન્ટર ગુજરાત આ બંનેને કોરોના વાયરસ પર પરીક્ષણ કરવાની મંજૂરી આપવામાં આવી છે કોરોના વાયરસના રિલેટેડ ઘણા બધા ન્યૂઝ ચર્ચામાં આવતા હોય છે પરીક્ષામાં વારંવાર તો આપણે તમામ ન્યૂઝ યાદ રાખીશું કદાચ પરીક્ષામાં એક માર્ગમાં પૂછાઈ શકે ઘણું બધું કન્ફ્યુઝન પણ ઊભા થઈ શકે છે કેમ કે ઘણા બધા રાજ્ય દ્વારા એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી છે ઘણા બધા રાજ્ય દ્વારા પોર્ટલ લોન્ચ કરવામાં આવ્યું છે કેન્દ્ર સરકાર દ્વારા પણ એપ અને પોર્ટલ લોન્ચ કરવામાં આવ્યા છે પછી આ પ્રમાણે લેબ ટેસ્ટિંગ માટે પણ મંજૂરી આપવામાં આવતી હોય છે વેન્ટિલેટર બનાવવામાં આવતા હોય છે તો આપણે એક વિડીયો અલગથી બનાવી દઈશું કે કોરોના વાયરસને લગતા તમામ ન્યૂઝ એની અંદર કવર કરી લેશું અત્યારે આપણે યાદ રાખીએ કે ગુજરાત યુનિવર્સિટી અને નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફાર્માસ્યુટિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ સેન્ટર ગુજરાત બંનેને કોરોના વાયરસ પર પરીક્ષણ કરવાની મંજૂરી આપવામાં આવી છે નેક્સ્ટ ન્યૂઝ જોઈએ કોવિડ સેફ કોરોના વાયરસ ટ્રેકિંગ ગેપ ઓસ્ટ્રેલિયા દેશ દ્વારા શરૂ કરવામાં આવી છે ખાસ ધ્યાન રાખશું હમણાં જ મેં કીધું કે કોરોના વાયરસ સંબંધિત વિવિધ એપ વિવિધ પોર્ટલ અગત્યના બધા વેન્ટિલેટરો બનાવવામાં આવતા હોય છે તો આવું બધું પરીક્ષામાં કદાચ પૂછાઈ શકે છે તો એક વિડીયોમાં કવર એ અત્યારે યાદ રાખીએ કોવિડ સેફ એપ કોના દ્વારા તો ઓસ્ટ્રેલિયા દેશ દ્વારા નેક્સ્ટ ન્યૂઝ જોઈએ ચંદ્રનો ભૂવૈજ્ઞાનિક ડિજિટલ નકશો તાજેતરમાં અમેરિકાના ભૂવૈજ્ઞાનિક વિભાગ દ્વારા જાહેર કરવામાં આવ્યો છે તમે આ ફોટોમાં જોઈ શકો છો ચંદ્રનો ડિજિટલ નકશો કોણે જાહેર કર્યો છે તો અમેરિકાના ભૂવૈજ્ઞાનિક વિભાગે જાહેર કર્યો છે અમેરિકાના ભૂવૈજ્ઞાનિક વિભાગ દ્વારા ચંદ્રનો ડિજિટલ નકશો જાહેર કરવામાં આવ્યો છે કેવો નકશો છે તમે આકૃતિ ફોટોમાં જોઈ શકો છો પણ કોના દ્વારા જાહેર કરવામાં આવ્યો પ્રશ્ન એવો બની શકે છે તો અમેરિકાના ભૂવૈજ્ઞાનિક વિભાગ દ્વારા જાહેર કરવામાં આવ્યો છે નેક્સ્ટ નેક્સ્ટની જોઈએ ઉત્તર પ્રદેશ રાજ્ય સરકારે ત્રીસ જૂન સુધી તમામ પ્રકારની સામાજિક સભાઓ પર પ્રતિબંધ લગાવ્યો છે આપણે સૌ જાણીએ છીએ કે સમગ્ર દેશમાં કોરોના વાયરસનું સંક્રમણ એક સ્તર સુધી થોડું વધી રહ્યું છે એવું દેખાઈ રહ્યું છે તો આ સંક્રમણ અટકે અને ભારત જલ્દીથી જ કોરોના મુક્ત બની જાય તે માટે ઉત્તર પ્રદેશ સરકારે એક એડવાન્સ સ્ટેપ લીધું છે ત્રીસ જૂન સુધી તમામ પ્રકારની સામાજિક સભાઓ પર પ્રતિબંધ લગાડી દીધો છે ઉત્તર પ્રદેશ રાજ્યની વાત કરીએ તો તેની રાજધાની છે લખનઉ રાજ્યપાલ છે આનંદીબેન પટેલ અને મુખ્યમંત્રી છે શ્રી યોગી આદિત્યનાથ નેક્સ્ટ ન્યૂઝ જોઈએ બ્રિક્સ દેશોની બેઠકમાં તાજેતરમાં વિદેશ મંત્રી એસ જયશંકરે ભારત તરફથી પ્રતિનિધિત્વ કર્યું તમે આ ફોટોમાં એસ જયશંકરને જોઈ શકો છો ભારતના વિદેશ મંત્રી છે તો બ્રિક્સ દેશોની જે બેઠક યોજાઈ હતી એની અંદર કોણે પ્રતિનિધિત્વ કર્યું છે ભારત તરફથી તો એસ જયશંકરે ભારત તરફથી પ્રતિનિધિત્વ કર્યું છે નેક્સ્ટ ન્યૂઝ જોઈએ પ્લાઝમા થેરપી શરૂ કરનાર સરકારી હોસ્પિટલ કેજીએમયુ લખનઉની હોસ્પિટલ બની કે શું છે તો કિંગ જ્યોર્જ મેડિકલ યુનિવર્સિટી પ્લાઝમા થેરપી શરૂઆત કરી છે સરકારી હોસ્પિટલ કો કઈ બની છે લખનઉ ખાસ ધ્યાન રાખશું ભારતની અંદર પ્લાઝમા થેરપી શરૂ કરનાર સરકારી હોસ્પિટલ તો કઈ આવશે કિંગ જ્યોર્જ મેડિકલ યુનિવર્સિટી લખનઉ લખનઉ ખાતે આવેલી કિંગ જ્યોર્જ મેડિકલ યુનિવર્સિટીએ પ્લાઝમા શરૂઆત કરી નેક્સ્ટ જોઈએ શૂન્ય વ્યાજ ઋણ યોજનાની શરૂઆત કરનાર રાજ્ય બન્યું છે આંધ્રપ્રદેશ બન્યું છે શા માટે તો સેલ્ફ હેલ્પ ગ્રુપ માટે આ યોજના શરૂ કરવામાં આવી છે તમે ફોટોની અંદર આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી જગમોહન રેડ્ડીને જોઈ શકો છો પરીક્ષામાં સિમ્પલ એવો ક્વેશ્ચન પૂછી શકે છે કે શૂન્ય વ્યાજ ઋણ યોજનાની શરૂઆત કરનાર રાજ્યનું નામ જણાવો તો રાજ્યનું નામ શું આવશે આંધ્રપ્રદેશ આંધ્રપ્રદેશની વાત કરીએ તો આંધ્રપ્રદેશની રાજધાની છે અમરાવતી રાજ્યપાલ કોણ છે વિશ્વભૂષણ હરિચંદન અને મુખ્યમંત્રી કોણ છે જગમોહન રેડ્ડી નેક્સ્ટ ન્યૂઝ જોઈએ એરટેલ એ નોકિયા સાથે નેટવર્ક ક્ષમતા વધારવા માટે સમજૂતી કરી તમે આ બંનેમાં ફોટો ફોટોમાં પણ જોઈ શકો છો એરટેલ અને નોકિયા તો આ બંને તાજેતરમાં સમજૂતી કરી છે થોડા કરંટ અફેરના ન્યૂઝ કહી શકાય પણ કેવા પ્રકારના તો ડિજિટલ કરંટ અફેરના ન્યૂઝ કહી શકાય સાયન્સ એન્ડ ટેકનોલોજીના પોર્શનમાં કદાચ અહીંયાથી ક્વેશ્ચન આવી શકે તો ખાસ આપણે ધ્યાન રાખશું એરટેલ એ નોકિયા સાથે નેટવર્ક ક્ષમતા વધારવા માટે સમજૂતી કરી છે એટલે કોણે કોણે સમજૂતી કરી છે તો નોકિયા એન્ડ એરટેલ પછી પશ્ચિમ બંગાળ સરકારે કોવિડ નાઇન્ટીન મેનેજમેન્ટ માટે એક કેબિનેટ સમિતિ બનાવી છે પશ્ચિમ બંગાળ સરકારે સેના માટે થઈને તો કોવિડ નાઇન્ટીન મેનેજમેન્ટ માટે એક સમિતિ બનાવી તો પશ્ચિમ બંગાળાની થોડી બેઝિક માહિતી મેળવીએ તો રાજધાની છે કોલકાતા રાજ્યપાલ છે જગદીપ ઠાંકર અને મુખ્યમંત્રી છે મમતા બેનર્જી શ્રીમતી મમતા બેનર્જીને તમે આ ફોટોમાં પણ જોઈ શકો છો નેક્સ્ટ ન્યૂઝ જોઈએ પીચ બ્લેક યુદ્ધાભ્યાસ ખાસ ધ્યાન રાખજો મિત્રો પરીક્ષામાં આ પ્રકારના યુદ્ધાભ્યાસ વારંવાર પૂછાતા હોય છે તો પીચ બ્લેક વિદ્યાભ્યાસ બે હજાર વીસ ઓસ્ટ્રેલિયા અને ભારત દેશ વચ્ચે અને એ પણ કઈ સેના ભારતની તો એરફોર્સ વચ્ચે એરફોર્સ આર્મી ને એવી ત્રણ પ્રકારની સેના હોય દરેક દેશની તેમાં ઓસ્ટ્રેલિયા અને ભારત વચ્ચે એરફોર્સ વચ્ચે આ પીચ બ્લોક યુદ્ધાભ્યાસ બે હજાર વીસનું આયોજન થયું છે સોરી જે થતું હોય છે એને રદ કરવામાં આવ્યું છે હવે બે હજાર બાવીસમાં થશે એટલે થોડું ચર્ચામાં માર્યું છે માફ કરજો મારી ભૂલ બદલ પણ બે હજાર વીસમાં જે આયોજન થવાનું હતું એ બે હજાર બાવીસમાં થશે પણ આપણા માટે પરીક્ષાલક્ષી કયો પ્રશ્ન બનશે તો આ કે પીચ બ્લેક યુદ્ધાભ્યાસ કોની કયા કયા દેશની વચ્ચે થાય છે તો ઓસ્ટ્રેલિયા અને ભારતની વચ્ચે થાય છે ઓસ્ટ્રેલિયા ભારતની એરફોર્સ વચ્ચે થાય છે અગેન કહું છું બે હજાર વીસનું રદ થયું છે હવે બે હજાર બાવીસમાં આયોજન થવા જઈ રહ્યું છે પણ આપણા માટે અગત્યનું શું બની રહેશે કે પીચ બ્લેક વિદ્યાભ્યાસ તો ભારત ઓસ્ટ્રેલિયા દેશ અને શું તો એરફોર્સ વચ્ચેનો નેક્સ્ટ ન્યૂઝ જોઈએ ઓડિશા રાજ્યે કોવિડ નાઇન્ટીનના કારણે પત્રકારનું મૃત્યુ થાય તો તેમના પરિવારોને પંદર લાખ રૂપિયાના વીમો કવચ આપવાનું નક્કી કર્યું છે તો એક અગત્યનું પગલું કહી શકાય ઓડિશા રાજ્ય સરકાર દ્વારા કોવિડ નાઇન્ટીનના કારણે આપણે સૌ જાણીએ છીએ કે ઘણા બધા લોકો પોલીસ કર્મીઓએ આપણા સફાઈ કર્મીઓ હોય મેડિકલ સ્ટાફ હોય એટલે કે ડૉક્ટર્સ હોય નર્સીસ હોય આ બધા તો લડાઈ આપી જ રહ્યા છે સાથે સાથે આપણને તમામ ન્યૂઝ પહોંચાડવા માટે મીડિયા કર્મીઓ પણ લડાઈ આપી રહ્યા છે તો ઓડિશા રાજ્ય સરકારે એક નિર્ણય લીધો છે કે જો કોવિડ નાઇન્ટીનના કારણે પત્રકારોનું મૃત્યુ થાય તો તેમના પરિવારોને પંદર લાખ રૂપિયાના વીમો કવચ પ્રોવાઈડ કરવામાં આવશે તો ઓડિશા રાજ્ય થોડું ચર્ચા માર્યું છે તેની રાજધાની છે ભુવનેશ્વર રાજ્યપાલ છે ગણેશીલાલ અને મુખ્યમંત્રી છે શ્રી નવીન પટનાયક તમે અહીંયા ફોટોમાં નવીન પટનાયકને જોઈ શકો છો નેક્સ્ટ ન્યૂઝ જોઈએ ઉમર અકબલ પર પીસીબી એટલે કે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે ત્રણ વર્ષનો ફિક્સિંગ મામલે બેન લગાવ્યો છે ખાસ ધ્યાન રાખશું અહીંયા ફોટોમાં તમે જોઈ શકો છો પાકિસ્તાનના ક્રિકેટર છે ઉમર અકમલ તેના પર ત્રણ વર્ષનો ફિક્સિંગનો બેન લગાવી દેવામાં આવ્યો છે કેમ કે ફિક્સિંગ કરતાં પકડાઈ ગયા એટલે ક્રિકેટના હવે નહીં રમી શકે એવો ત્રણ વર્ષ સુધી એમના પર બેન લગાવવામાં આવ્યો છે ઓકે આજની કરંટ અફેરની ક્વિઝ જોઈએ એના પહેલાં કરંટ અફેરનું એક ક્વિક ઘર તમને રિવિઝન કરાવી દઉં જેથી તમને ક્વીઝની અંદર તમામ આન્સરો આવડી જાય તો સૌથી પહેલાં આપણે જોયું તો દિન વિશેષ ઓગણત્રીસ એપ્રિલ તો આંતરરાષ્ટ્રીય નૃત્ય દિવસ પછી આપણે જોયું દિન દિનવિશેષમાં રણછોલાલ છોટાલાલનો જન્મદિવસ તેમનો જન્મ ડાકોર ખાતે અને અમદાવાદના શાહપુર વિસ્તારમાં સ્પિનિંગ મિલની સ્થાપના અઢારસો ને એકસઠમાં પછી આપણે જોઈએ ગુજરાત યુનિવર્સિટી અને નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફાર્માસ્યુટિકલ એન્ડ એજ્યુકેશન એન્ડ રિસર્ચ સેન્ટર ગુજરાત આ બંનેને કોરોના વાયરસ પર પરીક્ષણ કરવાની મંજૂરી આપવામાં આવી પછી કોવિડ સેફ કોરોના વાયરસ ટ્રેકિંગ એપ તો ઓસ્ટ્રેલિયા દેશ દ્વારા પછી ભૂવૈજ્ઞાનિક વિભાગ દ્વારા કોના તો અમેરિકાના ભૂવૈજ્ઞાનિક વિભાગ દ્વારા ચંદ્રનો ભૂવૈજ્ઞાનિક ડિજિટલ નકશો તૈયાર કરવામાં આવ્યો જે ફોટોમાં જોઈ શકો છો પછી ઉત્તર પ્રદેશ રાજ્ય સરકારે ત્રીસ જૂન સુધી તમામ પ્રકારની સામાજિક સભાઓ પર પ્રતિબંધ લગાવ્યો છે ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉ રાજ્યપાલ છે આનંદીબેન પટેલ અને મુખ્યમંત્રી છે યોગી આદિત્યનાથ પછી બ્રિક્સ દેશોની જે બેઠક યોજાઈ હતી વિદેશ મંત્રીઓની સોરી બેઠક યોજાઈ હતી એમાં ભારત તરફથી પ્રતિનિધિત્વ કોણે કર્યું તો વિદેશ મંત્રી એસ જયશંકરે કર્યું પછી પ્લાઝમા થેરપી શરૂઆત કરનાર સરકારી હોસ્પિટલ તો કિંગ જ્યોર્જ મેડિકલ યુનિવર્સિટી લખનઉ શૂન્ય વ્યાજ ઋણ યોજના તો કોના દ્વારા આંધ્રપ્રદેશ રાજ્ય સરકાર દ્વારા એરટેલ અને એરટેલે નોકિયા સાથે નેટવર્ક ક્ષમતા વધારવા માટે સમજૂતી કરી પછી કોવિડ નાઇન્ટીન મેનેજમેન્ટ માટે કેબિનેટ કમિટી કોને બનાવી છે તો પશ્ચિમ બંગાળે પીચ બ્લેક ઉદ્યાભ્યાસ કે જે બે હજાર વીસમાં આયોજન થવાનું તે એ રદ કરવામાં આવ્યું છે એ બે હજાર બાવીસમાં થશે કયા બે દેશો વચ્ચે તો ઓસ્ટ્રેલિયા અને ભારતની એરફોર્સ વચ્ચે અને ઓડિશા રાજ્ય સરકારે જો કોવિડ નાઇન્ટીનના કારણે કોઈ પત્રકારનું મૃત્યુ થાય તો પંદર લાખનો વીમો કવચ તેમની ફેમિલીને પ્રોવાઈડ કરવામાં આવશે એવી જાહેરાત કરી છે અને ઉમ રકબલ એના પર પીસીબી દ્વારા ત્રણ વર્ષનો પ્રતિબંધ લગાડવામાં આવ્યો છે હવે જોઈએ આજની ક્વિઝ આંતરરાષ્ટ્રીય નૃત્ય દિવસ ક્યારે ઉજવવામાં આવે છે સત્યાવીસ એપ્રિલ અઠ્યાવીસ એપ્રિલ ઓગણત્રીસ એપ્રિલ કે ત્રીસ એપ્રિલ કોવિડ સેફ કોરોના વાયરસ એપ કોના દ્વારા વિકસાવવામાં આવી છે આઈઆઈટી દિલ્હી આઈઆઈટી મુંબઈ ઓસ્ટ્રેલિયા કે અમેરિકા તાજેતરમાં શૂન્ય વ્યાજ ઋણ યોજનાની શરૂઆત કયા રાજ્યમાં થઈ આંધ્રપ્રદેશ ગુજરાત મહારાષ્ટ્ર કે હરિયાણા કયા રાજ્યે કોવિડ નાઇન્ટીનના કારણે પત્રકારોનું મૃત્યુ થાય તો પંદર લાખના વીમાની જાહેરાત કરી છે રાજસ્થાન હરિયાણા ઓડિશા કે હિમાચલ પ્રદેશ પીચ બ્લેક વિદ્યાભ્યાસ કયા કયા દેશની વચ્ચે થાય છે ભારત જાપાન ભારત ઓસ્ટ્રેલિયા ભારત અમેરિકા કેક પણ નહીં અને જો તમે કરંટ અફેરની ક્વિઝ આપવા માગો છો આ ઉપરાંત ડેલી મોકટેસ્ટ પણ આપવા માંગો છો તો તમે આ ક્વીઝ બે હજાર વીસના ગ્રુપમાં ભૂલ્યા વગર જોડાઈ જજો એની અંદર તમને ડેઈલી ક્વીઝ પ્રોવાઈડ કરવામાં આવશે તો મળીએ નવા કરંટ અફેર સાથે ત્યાં સુધી સૌ મિત્રોને જય હિન્દ જય ભારત